શંખેસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીજેપીના 4 જિલ્લા પંચાયતના સદસ્યોને માર્ગદર્શન આપ્યું। પટિયાર પંથકના જૈન યાત્રાધામ શંખેસર ખાતે બીજેપીના 4 જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને 2 દિવસીય પરીક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં પાટણ, મોરબી, મહેસાણા અને કચ્છ જિલ્લાના સદસ્યોનો પરીક્ષણ વર્ગ યોજાયો હતો। આ પ્રસંગે 29 જુલાઈના રોજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ પરીક્ષણ વર્ગનો પ્રારંભ કર્યો હતો અને તારીખ 30 જુલાઈના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હવાઈ માર્ગે શંખેશ્વર પારસ્વ પદ્માવતી શક્તિપીઠ ગુરુ લક્ષ્મણ્ય ધ્યાન કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા અને પદ્માવતીના દર્શન કરી પરમપૂજ્ય જૈન આચાર્ય લેખેન્દ્ર શેખર સુરીશ્વરજીના આશીર્વાદ લઈને સભાખંડમાં 4 જિલ્લાના ચૂંટાયેલા સદસ્યોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગરીબી લક્ષી યોજનાઓના લાભો ગરીબો સુધી પહોંચે તેવી વ્યવસ્થા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ છે। જે ખરેખર હકદાર છે તેવા લોકોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભોથી કોઈ લાભાર્થી વંચિત ન રહે તે જોવાનું અને આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકોમાંથી 5-5 લાખના મતોની લીડથી જીતાડવાની હાકલ કરી અને અત્યારથી કામે લાગી જવાની શીખ આપી હતી। આ પ્રસંગે રજનીભાઈ પટેલ, વર્ગના પ્રદેશ સંયોજક કેસી પટેલ, પાટણ જિલ્લા પ્રભારી જગદીશ પટેલ, પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર જેવા વક્તાઓ દ્વારા 4 જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોને માર્ગદર્શન આપ્યું હતું અને કેસી પટેલે જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા આવા વર્ગો આખા દેશમાં શરૂ કરવામાં આવ્યા છે અને જિલ્લા પંચાયતો ચૂંટાયેલા સભ્યોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે। ત્યારે જિલ્લા પંચાયત પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ પ્રવચન અને કાર્યક્રમનું સમાપન કર્યું હતું અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને પાટણ મીડિયા ઇન્ચાર્જ જયેશભાઈએ માહિતી પૂરી પાડી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાટણ।